गुड मॉर्निंग, तमे बधा मजामां हशो। विद्यार्थी मित्रों, आपणे छेल्ला विडियो लेक्चर नी अंदर स्वाध्याय 10.3 नो अभ्यास कर्यो हतो। तेमां आपणे एवी वात करी हती के कोई बे त्रिकोण नी बाजू आपी होय अने एक अंतर्गत खूणा नी वात करेल हती। एटले के विद्यार्थी मित्रों, आपणे जे छे ए ग्या वखते एक त्रिकोण छे तेनी अंदर बे बाजूना माप आपेला होय अने तेनी साथे एक खूणानो माप आपेलो होय, जे अंदरनी बाजूए आवेलो होय, बे बाजूनी वच्चेनो खूणो, अने एनी मददथी त्रिकोणनी रचना दोरी हती। एटले के बाखुबा शरतनो उपयोग कर्यो हतो। हवे जे आजना विडियो लेक्चरमां जे छे ए आपणे खुबाखु शरतनो उपयोग करवाना छे। एटले के सौथी पहेला हुं तमने शरत समजावुं शुं छे, तो के खुबाखु शरत ए तमने बे खूणा आपेला हशे अने ए बे खूणानी वच्चे एक बाजु कॉमन आवती हशे एवो त्रिकोण दोरवानो छे। एटले के आजनो आपणो जे टॉपिक छे तेमां आपणे लेशुं के कोई त्रिकोणमां बे खूणाना माप आपेला छे अंतर्गत बाजू परथी त्रिकोणनी रचना करवी। आवो टॉपिक छे आजनो, एटले के आपणे आनी परथी त्रिकोण દોરવાનો છે। તેમાં કેવી રીતે હશે? તો કે માની લો કે આ કોઈ ત્રિકોણ છે, એમાં તમને એક બાજુનું માપ આપ્યું છે। આ એબીસી ત્રિકોણ છે, એમાં બાજુનું માપ આપ્યું છે 5.6 સેન્ટીમીટર। આ બે ખૂણો છે, આ માની લો કે 30 અંશનો છે અને આ ખૂણો છે 60 અંશનો છે। તો આ બંને ખૂણા છે 30 અને 60, એમાં એક આ બાજુ કોમન આવી છે, એટલે બે ખૂણાની વચ્ચે એક બાજુ આપી છે। તો એની પરથી એક આખો ત્રિકોણ દોરવાનો છે, જે આપણે પરિકર માપપટ્ટીની મદદથી દોરવાના છીએ। તો આવી રીતે એમ કહે છે કે ત્રિકોણ એ બી સી આપેલો છે, એમાં બે ખૂણાની વચ્ચે, જો આ બે ખૂણા છે એની વચ્ચે અંતર્ગત બાજુ આપી છે। તો આ જે શરત આખી બને છે, ખૂણો બાજુ ખૂણો, એટલે આ જે શરત બને એને આપણે કહીએ છીએ ખુબાખુ શરત। આની મદદથી આપણે ત્રિકોણની રચના દોરવા જઈ રહ્યા છીએ, એટલે ખાસ એ બાબતે ધ્યાન રાખશું। એટલે હવે આપણે જે દાખલા ગણવાના છે, રચના ડ્રો કરવાની છે, તે આપણે ત્રિકોણને આધારિત ખુબાખુ શરતની મદદથી આપણે દાખલા કરવાના છીએ। તો જોઈએ આજની પહેલી રચના છે, તેના તરફ આપણે આગળ જઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 10.4 છે તેની પહેલી રચના જોઈએ, જે આપણે આગળ વાત કરી તેને આધારિત હતી। કે તમને બે ખૂણા આપ્યા છે, કે જો ખૂણો માપ ખૂણો એ બરાબર 60 અંશ, માપ ખૂણો બી બરાબર 30 અંશ અને એ બી બરાબર 5.8 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એબીસી રચો। એટલે હું કાચી આકૃતિ નહીં દોરાવું, જે બાજુ આપી છે પેલા આપણે નીચે દોરશું। સૌથી પહેલા આપણે જે શું કરીએ છીએ, તો કે 5.8 સેન્ટીમીટર નો રેખાખંડ દોરશું। તો અહીંયા જે છે એ આપણે 5.8 સેન્ટીમીટર નો એક રેખાખંડ દોરીએ છીએ અને એને નામ આપી દઈએ છીએ એબી। આ છે 5.8 સેન્ટીમીટર। ચલો હવે ખૂણો એ આપેલો છે, આની સાથે રચનાના મુદ્દા લખતો જાઉં છું। ને પહેલું પગથિયું આપણે શું કર્યું, તો કે રેખાખંડ એ બી 5.8 સેન્ટીમીટર નો દોરતા લખશું 5.8 સેન્ટીમીટર નો રેખાખંડ એ બી દોરતા, આ પહેલું કામ કર્યું આપણે। હવે આપણે લેશું ખૂણો એ 60 અંશ નો છે અને ખૂણો બી 30 અંશ નો છે। તો 60 અંશ નો ખૂણો કેવી રીતે દોરવો? તો પરિકર થી દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે પરિકર ની મદદ થી એક અનુકૂળ ત્રિજ્યા લેશું। પરિકર ની મદદ થી એક અનુકૂળ ત્રિજ્યા લેશું, એટલે કે જો અત્યારે પરિકર બંધ છે એની મદદ થી અનુકૂળ ત્રિજ્યા લેવાનું। બિંદુ એ ને કેન્દ્ર લેશું, એટલે કે જો આ બિંદુ એ છે તેને આપણે કેન્દ્ર લેશું અને ત્યાંથી એક અર્ધ વર્તુળ ચાપ દોરશું આ રીતે। આ રીતે એક અર્ધ વર્તુળ ચાપ દોરશું આ જે ચાપ આવ્યું ત્યાંથી આપણે એક અહીંથી એક ચાપ દોરશું આટલું માપ લઈને,
आपने आ रीते एक आखी चाप मळे छे अने तेमाथी आपणे विद्यार्थी मित्रों एक किरण पसार करी देशुं। आ रीते आपणे अहींथी आम काम करशुं, आ बिंदुमांथी एक किरण पसार करीए छीए। એટલે અહીંયા તમને જે ખૂણો મળ્યો છે તે 60 અંશનો મળશે। એટલે આપણે પહેલું કામ કરશું કે ખૂણો એ 60 અંશનો દોરતા કે તમને ખબર છે, એટલે હું જાજુ લખાવતો નથી। હવે બીજો ખૂણો આવ્યો છે બી 30 અંશનો, તો 30 છે ને એ વિદ્યાર્થી મિત્રો 60 નો અડધો કહેવાય। એટલે સૌથી પહેલા અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે પહેલા છે એ સૌથી પહેલા આપણે અનુકૂળ ત્રિજ્યા લેશું અને શું કરીશું તો કે પહેલા બી જે છે એને આપણે 60 અંશનો ખૂણો દોરશું અને એનો દ્વિભાજક છે 30 અંશનો કહેવાય। એટલે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લેશું અને એક અર્ધ સર્કલ ચાપ દોરીએ છીએ આપણે અહીંયા, બરોબર છે, ત્યાંથી ત્યાંથી એટલું માપ લેશું આ 60 અંશનો અને એનો અડધો એક ચાપ અહીંથી અને એક ચાપ છે અહીંથી દૂર કરશો। તો આ રીતે છે આપણને જે છે 30 અંશનો ખૂણો મળે છે, એમાંથી એક કિરણ પસાર કરશું તો આ રીતે જે કિરણ પસાર થયું અહીંયા આ જે 30 અંશનો ખૂણો બન્યો આખો 60 નો છે, આ બંને જેટલી પરિકરથી ચાપ લીધી પછી એક ચાપ અહીંથી દોરી અને એક ચાપ અહીંથી દોરી અને આ જ્યાં છેદે ત્યાં બિંદુ સી આપી દેશું। આપણે ત્રિકોણ એબીસી રચાશે અને ખૂણો બી દોરીએ છીએ, ખૂણો બી 30 અંશ નો દોરતા, બરાબર છે, અને બંને કિરણ જ્યાં છેદે છે દોરતા તથા બિંદુ સી ની રચના કરતા, બિંદુ સી ની રચના કરીએ એટલે આપણને ત્રિકોણ એબીસી જે માગે છે તે મળી જાય છે। તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો આપણે રચનાના મુદ્દા ટૂંકમાં લખીએ છીએ અને આ છે એ ત્રિકોણની રચના દોરીએ છીએ। હવે આપણે આગળની રચના છે બીજી એના તરફ જઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રચના છે જોઈએ, ખાસ ધ્યાન આપજો, બહુ થોડીક અગત્યની રચના છે। શું કહે છે કે ત્રિકોણ PQR રચો જેમાં PQ બરાબર 5 સેમી છે, QR માપ ખૂણો PQR એટલે આમાં જ્યાં PQR માં જે વચ્ચેનો બિંદુ છે ને એ તમને ખૂણો આપેલો છે, એટલે કે ક્યુ ખૂણો છે 105 અંશનો છે અને માપ ખૂણો QRP એટલે R ખૂણો છે 40 અંશનો છે, તો P ખૂણો મને આપેલો નથી। સૌથી પહેલા આની કાચી આકૃતિ દોરાવું છું, ખાસ ધ્યાન આપજો। માની લો કે આ 105 અંશનો છે એટલે ગુરુકોણ હોય, તો માની લો કે હું આ રીતે અહીંથી આમ ત્રિકોણ દોરું છું આખો, બરોબર છે, અને નામ આપી દઉં છું PQR। હવે PQ બાજુ છે એ 5 સેમી ની છે એટલે આ 5 સેમી આપણે ડ્રો કરી નાખી, માપ ખૂણો PQR એટલે PQ ને R એટલે આ ખૂણો છે 105 અંશ નો દોરવાનો છે, પછી તમને કીધું QRP તો QR અને P એટલે આ ખૂણો છે એ તમારે 40 અંશ નો દોરવાનો છે। તો સૌથી પહેલા તમને ખબર છે કે મારી પાસે બે ખૂણા હોય એને અંતર્ગત આ બાજુ થઈ, તો આ બે ખૂણાને આ બાજુ આપી નથી, મને આ બાજુનું માપ આપ્યું છે એને એક ખૂણો આપ્યો છે પણ આ ખૂણો આપ્યો નથી। અને રકમમાં એવું કહીશ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા માપનો સરવાળો લઈ લઈએ, તો માપ ખૂણો પી નું મૂલ્ય જોતું હોય તો માપ ખૂણો પી બરાબર 180 અંશ માંથી આપણે આ બે ખૂણા બાદ કરી દઈએ, માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો આર, માપ ખૂણો પી બરાબર 180 માઇનસ ક્યુ એટલે 105 વત્તા 40, 180 માઇનસ 145 એટલે ટોટલ થઈ જશે અહીંયા બાદ બાદ કરો તો 35 અંશ। તો ખૂણો પી છે એ 35 અંશ નો તમારે દોરવાનો રહેશે, એટલે આપણે આ ખૂણો છે એ 35 અંશ નો દોરશું, આ બાજુ આપે છે અને એની પરથી આ બે કિરણ ભેગા કરી દેશું એટલે આપણને જે છે ત્રિકોણ આખો મળશે। તો હવે આપણે ત્રિકોણ દોરીએ છે, કેવી રીતે દોરવાનો છે એ જોઈએ। સૌથી પહેલા આપણે 5 સેન્ટીમીટર નો કિરણ દોરશું અહીંયા, સોરી રેખાખંડ દોરીએ છે, તો પહેલા હું કિરણ દોરીશ જે તમને દેખાય છે,
मान लो कि आ कोई किरण से अने आयो नाम आपी दईश रेखाखंड में पी क्यू। हवे क्यू से मारे दोरवो छे तो क्यू से एनी माटे हुं 5 सेंटीमीटर नुं माप लईश परिकर थी। એટલે અહીંયા છે હું તમને દેખાડું છું પરિઘ થી 5 સેન્ટીમીટર નું માપ લેવાનું છે તમને દેખાય એટલે હું મોટું માપ લઉં છું બરાબર છે તમને ખાસ ખબર પડે એટલા માટે તો બિંદુ P ને કેન્દ્ર લઈ અને એક ચાપ અહીંથી ડ્રો કરવાની છે તો આ જે બિંદુ આવ્યું ને આપણે નામ આપી દઈશું ચાપ પાસે અહીંયા Q અને આટલું જે માપ છે 5 સેન્ટીમીટર છે જે PQ રેખાખંડનો માપ આપ્યો છે એટલે આપણો રચનાનો મુદ્દો પહેલો બનશે અહીંયા વિદ્યાર્થી મિત્રો PQ રેખાખંડ 5 સેમી નો દોરતા બરાબર છે રેખાખંડની નિશાનીને દર્શાવી દીધી છે એટલા માટે PQ રેખાખંડ છે 5 સેમી નો દોરતા હવે આપણે બિંદુ P પાસે છે કે તમને ખબર છે કે આપણને P ખૂણો કેટલાનો આપ્યો છે 35 અંશનો આ કાચી આકૃતિ છે તો બિંદુ Q પાસે આપણે P પાસે 35 અંશનો ખૂણો રચીએ તો કોણ માપકથી 35 અંશનો ખૂણો જોવાનો છે અને એક્ઝેક્ટ અહીંયા 0 એ રાખો એટલે આ રીતે રાખશો તમે તો 35 નો ખૂણો છે એ તમને અહીંયા જોવા મળશે આ 30 છે અને આ 35 છે તો મેં ટપકું કર્યું છે તેમાંથી એક કિરણ પસાર કરી દેશું PM આમાંથી આપણે કિરણ પસાર કરી આ રીતે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને જે છે એ આ ખૂણો છે 35 અંશનો મળી જશે 35 અંશનો અને કિરણનું નામ આપી દઈએ એમ અહીં આપી દઈએ PM કિરણ દોરતા એટલે અહીં લખશું પરિઘની મદદથી બિંદુ P ને કેન્દ્ર લઈ કોણ માપક સોરી આપણે મુદ્દો ફેરફાર કરવો પડશે પરિઘ નથી કોણ માપક ની મદદથી લેવાની છે કોણ માપક દ્વારા બિંદુ P પાસે 35 અંશનો ખૂણો બને તેવું કિરણ PM દોરતા એટલે આટલું કામ થઈ ગયું હવે બિંદુ Q પાસે 105 અંશ દોરવાનો છે તો કોણ માપક પાછો મૂકો બિંદુ Q પાસે કોણ માપક મૂકો અને 105 અંશ નો ખૂણો જ્યાં આવે ત્યાં આપણે લેશું તો આ 100 અંશ છે અને અહીંયા 105 અંશ છે જો આ 100 છે એક્ઝેક્ટ આ 90 આ 100 અને એમાં વચ્ચેનો કાપો છે એ આ 105 અંશનો દેખાડે છે એટલે આપણે અહીંથી જે છે એ 105 અંશનો આ રીતે ડ્રો કરશે જો આમ આ બાજુ લેશું આપણે ખરેખર આમ જઈએ છીએ એટલે આપણે આ બાજુ લેવું પડશે એટલે 105 અંશનો ખૂણો છે આપણે ફરીથી મૂકીએ છીએ આ 0 છે એક્ઝેક્ટ અને 105 એટલે આ 100 અને આ 105 જો ઉપરની લાઈનમાં અહીંયા બિંદુ આવે છે એટલે અહીંયા જે છે 105 નું કિરણ આપણે દોરશું અહીંથી આમ અહીંયા જે છે બિંદુ એને નામ આપી દઈશું PQR અને આ જે આવ્યું એને નામ આપી દઈશું N કિરણ નું નામ તો આ જે ખૂણો બન્યો અહીંથી આટલો આ જે છે 105 અંશ નો છે અને આ જે છે એ 40 અંશ નો છે બરાબર છે તો આ રીતે આપણે આખી રચના ડ્રો કરવાની છે એટલે અહીંયા પાછું લખશું કોણ માપકની મદદથી બિંદુ Q પાસે 105 અંશનો ખૂણો બને તેવું કિરણ QM દોરતા આ કિરણ દોરો પછી કિરણ PM અને QN જ્યાં છે તે ત્યાં આર બિંદુ આપો કિરણ PM અને કિરણ QN ના છેદ બિંદુને
हार बिंदु आपता मागेल त्रिकोण मागेल त्रिकोण PQR रचाशे। तो आवी रीते छे ए त्रिकोण PQR रचाई छे आखो ये आपने जोयो। हवे आपने जे छे आमा याद राखजो खास तो आपने त्रिकोण ना जे त्रणेय खूणा मापनो सरवाळो 180 इंच थाय ए रीते मदद नो उपयोग कर्यो छे। अने आपने टॉपिक जे छे के बे खूणा अने एक बाजू नो समावेश थवो जोईए एटला माटे आपणे पी खूणो शोधवो पड्यो पहेला अने पछी आपणे आखी रचना दोरी छे। हवे आपणे आगळनी रचना तरफ जईए। हवे विद्यार्थी मित्रों तमे अहीं ध्यान आपो खास तो तमने कीधु छे के त्रीजी रचना छे एवुं कहे छे के EF बराबर 7.2 सेमी माप खूणो E बराबर 110 अंश अने माप खूणो F बराबर 80 अंश होय तेवो त्रिकोण DEF रची शकाय के केम ते चकासो। एटले पहेला आपणे जोवानुं छे खरेखर आवो त्रिकोण रचाय छे के नहीं। हवे आपणा मगजमां ए वस्तु क्लियर होवी जोईए के त्रिकोण ना त्रणेय खूणा ना माप नो सरवाळो छे ए जे 180 अंश थाय छे। तो अहीं आपणे पहेला आ बे खूणा ना माप नो सरवाळो करी लईए। जो ए 180 अंश करता मोटो होय तो त्रिकोण क्यारे बनवानो नथी, बराबर छे। हमेशा सरवाळो केटलो थवो जोईए, त्रणेय खूणा ना मळीने 180 थवो जोईए। जो आ बंने ज खूणा ना माप नो सरवाळो 180 करता मोटो होय तो आवो त्रिकोण दोरी शकातो नथी। एटले आपणे पहेला अहीं चेक करशुं के अहीं कोई पण त्रिकोण ना त्रणेय खूणा ना माप नो सरवाळो 180 अंश थाय छे। तेथी आपणे लईए माप खूणो E वत्ता माप खूणो F बराबर 110 वत्ता 80 इज इक्वल टू 190 अंश। जे 180 करता मोटो छे, जो ग्रेटर देन 180 करता, तेथी आवो त्रिकोण DEF रची शकाय नहीं, बराबर छे। આવો ત્રિકોણ રચી શકતા નથી કારણ કે આપણી પાસે બે ખૂણાનો સરવાળો તમે 190 થઈ ગયો છે, તો આપણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ એવું આપણને પ્રમેય કહે છે, જે આપણે આગલા ત્રિકોણમાં શીખી ગયા છીએ, બરાબર છે। પણ આ જે બે ખૂણાનો માપનો સરવાળો 190 થઈ જાય તો ત્રીજો ખૂણો આપણે જીતો દોરવાનો બાકી જ છે, તો આની કરતા હંમેશા મોટો હોય તો આવો ત્રિકોણ રચી શકાતો નથી। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે તમારે આ જે છે સ્વાધ્યાય 10.4 પૂર્ણ થાય છે અને હોમવર્કમાં આજે મેં જે રચના કરાવી છે એટલે હું તમને લખી દઉં છું, હોમવર્કમાં સ્વાધ્યાય 10.4 તથા એક ઉદાહરણ છે, ઉદાહરણ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે 10.4 ની આગળનું છે 3, ઉદાહરણ નંબર 3 એ બે વાર કરવું, તો આટલો હોમવર્ક છે એ તમારે ખાસ ચેક કરવાનું છે અને યાદ રાખવાનું કે 10.4 અને ઉદાહરણ 3 એ બે વાર લખવાનું છે અને આ એક વખત ફેરબુકમાં આખો સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનો છે। હવે આપણે પછીના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આગળના જે સ્વાધ્યાય 5 છે તેની રચના તરફ જશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।